નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિજ્ઞાસા. આપણે શેરમૂડીનો અભ્યાસ કરી રહ્યા હતા. શેરમૂડી અને તેના હિસાબો, તેની આપણે સાદી આમનોંધો ચેક કરી. તો સાદી આમનોંધોની અંદર શું હતું? તો સૌથી પહેલાં અરજી, ત્યાર પછી મંજૂરી અને ત્યાર પછી હપ્તાની આમનોંધ. જો ચેપ્ટરની ઉપર આપણે સારી પકડ મેળવવી હોય તો આપણે આ આમનોંધો ફરજિયાતપણે આપણને આવડવી જોઈએ. એટલે કે સૌથી પહેલી આમ નોંધ આવે છે ઇક્વિટી શેર અરજીની. તો આપણે વાત કરેલી છે કે અરજી કરવા માટે આપણે દોડીને જઈએ છીએ. તો જ્યારે આપણે દોડીને જઈએ છીએ ત્યારે પહેલી આમ નોંધ શું આવે છે? તો આપણે ક્યાં જશું? તો બેંકમાં જશું. તો બેંક ખાતે ઉધાર બેંકમાં જઈને શું કરશું? અરજી કરશું. તો તે ઇક્વિટી શેર અરજી ખાતે, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ત્યાર પછીની બધી જ કામગીરી કોને કરવાની વારી આવે છે? તો બધી જ કામગીરી કંપનીએ કરવાની વારી આવતી હોય છે. તો કંપની શું કાર્યવાહી કરે છે? તો કંપની આપણે કરેલી અરજીના શેર મંજૂર કરે છે અને કંપનીને એમ થાય છે કે આપણે પૈસા ભરી દેશું. એટલે કંપની જે નોંધ કરી, નોંધ શું હોય છે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અને હવે આપણને ખબર પડે કે આપણા શેર મંજૂર થઈ ગયા, તો આપણે ક્યાં જશું? બેંકમાં જશું પૈસા ભરવા. તો બેંક ખાતે ઉધાર, અને બેંકમાં જઈને શેના પૈસા ભરશું? મંજૂરીના. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે. આ જ રીતે હપ્તાની ગણતરી, કંપની હપ્તો મંગાવે છે એટલે કે કંપનીનું લેણું થાય છે. તો ઇક્વિટી શેર પ્રથમ કે આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અને એ જ પૈસા આપણે ક્યાં ભરવા જઈએ છીએ? બેંકમાં. તો બેંક ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર પ્રથમ કે આખરી હપ્તા ખાતે. આના પછી આપણે જોયું હતું કે જ્યારે વધારાના નાણાં આવે છે કંપની પાસે, કંપનીની સત્તાવાર જેટલા શેર હોય એના કરતાં વધારાની અરજીઓ આવે, તો કંપની શું કરે છે? વધારાની અરજીઓના નાણાં પરત કરી દેતી હોય છે. તો પરત શેમાં કરે છે? બેંકમાં કરે છે. તો તે બેંક ખાતે થાય છે. ત્યાર પછી મળવાના બાકી આવે છે કે કોઈ વ્યક્તિ જ્યારે પૈસા ભરતો ન હોય, એક વ્યક્તિ નો ભરતો હોય કે એકથી વધારે ન ભરતો હોય. ત્યાર પછી આપણે જોયું હતું કે અગાઉથી મળેલો હપ્તો, એટલે અગાઉથી મળેલી મંજૂરી, કે જ્યારે કોઈ વ્યક્તિએ પહેલાથી પૈસા ભરી દીધા છે, એટલે કે અરજીમાં બધા પૈસા ભરી દીધા હોય, તો એ મંજૂરીએ હપ્તા અને આખરી હપ્તા વખતે પૈસા ભરતો નથી હોતો. એ જ રીતે વચ્ચેથી જો કોઈ વ્યક્તિ ભરે છે, તો આ બધા જ દાખલાઓ આપણે જોઈ ગયા. અને જો તમે ન જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તે બધા જની હું લિંક આપી દઈશ કે જેના કારણે આપ આરામથી જોઈ શકો. આજે આપણે નવો ટોપિક લઈને આવ્યા છીએ, જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ એટલે શું છે? તો બહુ સારી ભાષામાં તમને હું સમજાવું કે જેમ દૂધ સારું હોય અને જેટલું દૂધ સારું ને એટલું એની અંદરથી માખણ ઉતરે, અહીંયા એ જ વાત લઈને આવ્યા છીએ આપણે કે જેમ કંપની સારી એમ એનું પ્રીમિયમ તાકાતવાળું હોય, એને કહેવાય છે જામીનગીરી પ્રીમિયમ. તો જામીનગીરી પ્રીમિયમ એટલે શું? કે જ્યારે કંપનીએ શેરની દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે શેર બહાર પાડ્યા હોય તો કંપનીએ શેર પ્રીમિયમથી બહાર પાડ્યા છે તેમ કહેવાય. જો અહીંયા ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે કે કંપની તેની દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે શેર પાડે, બરોબર? દાર્શનિક કિંમત કરતા વધુ એટલે ધારો કે કંપનીની દાર્શનિક કિંમત 10 રૂપિયા છે, કંપની 25 રૂપિયા લેખે શેર બહાર પાડે છે, તો 25 રૂપિયાનો શેર થયો પ્રેક્ટિકલી 10 રૂપિયા. તો વધારાના જે પૈસા મંગાવે છે, એટલે કે દાર્શનિક કિંમત કરતા જે વધારાની કિંમત કંપની લોકો પાસે મંગાવે છે, એ શું છે? પ્રીમિયમ છે. તો આપણને તરત બીજો પ્રશ્ન થાય કે ભાઈ આ પ્રીમિયમ ઠીક છે, હાલો વાત બરોબર, પણ આપણે ભરવું શું કામ જોઈએ ભાઈ? તો એનો જવાબ આપણને બીજા મુદ્દામાં આપેલો છે કે જ્યારે બજારમાં કંપનીની સાખ કે પ્રતિષ્ઠા ખૂબ સારી હોય, નફાકારકતા ઊંચી હોય અને બજારમાં કંપનીના શેરના ભાવ ઊંચા હોય, ત્યારે કંપની શેર પ્રીમિયમથી બહાર પાડી શકે છે. શું કામ? કારણ કે કોઈની ઉપર ધાક ધમકી ઝમકા જમાવવા માટે પણ જો આપણે ગુંડાઓને લઈ જવા પડતા હોય, તો આ તો લોકો પાસેથી પૈસા કઢાવવાની વાત છે. તો લોકો પાસેથી જો વધારે પૈસા કઢાવવા હોય તો એ કોણ કઢાવી શકે? તો જેની સાખ કે પ્રતિષ્ઠા ખૂબ સારી હોય, માર્કેટમાં એ કંપનીનું નામ હોય, નફાકારકતા ઊંચી હોય, કે જેના કારણે તે પોતાના કસ્ટમરને ડિવિડન્ડ પણ સારા એવા પ્રમાણમાં આપતા હોય. તો આ જે કંપની છે એ શું છે? પોતાના જે શેર બહાર પાડશે એ શેર કેવી રીતે બહાર પાડી શકશે? ડિવિડન્ડથી બહાર પાડી શકશે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે કંપની ₹10 ની મૂળ કિંમતના શેર ₹15માં આપે, તો આ વધારાની રકમને શું કહેવામાં આવે છે? પ્રીમિયમ. એટલે કે શેર કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો. 12 કેટલા રૂપિયામાં પાડ્યો? 15 રૂપિયાની. તો 5 રૂપિયા કંપનીએ શું કર્યા છે? વધારે લીધા છે. તો આ 5 રૂપિયા જે વધારે લીધા છે એને શું કહેવામાં આવે છે? એનું પ્રીમિયમ કહેવામાં આવે છે. કંપનીએ શેર દીઠ ₹5 નું પ્રીમિયમ લીધું ગણાય,
આ પ્રીમિયમની રકમ કંપની શેરની અરજી સમયે કે મંજૂરી સમયે કે અરજી મંજૂરીને હપ્તામાં ટુકડે ટુકડે મગાવી શકે છે। આ રકમ કંપનીને મગાવવા માટે કોઈ બાધ્ય નથી। કંપની એમ કે બધી અરજીમાં જ તમારે ભરવાની, તો જ અરજી કરો, બાકી ન જ કરવી અરજી, તો એ તમે ના ન પાડી શકો। કંપની એમ કે અરજીમાં કાંઈ નહીં, આપણે બધું મંજૂરીમાં લડી લેવું, તો એ તમે ના ન પાડી શકો। કંપની એમ કે અરજી મંજૂરી નહીં, હપ્તામાં જરૂર પડશે, અત્યારે તમારી પાસે પૈસા છે, તો એ તમે ના ન પાડી શકો। અને કંપની એમ કે કામ કરો, આપણે 30 રૂપિયા મંગાવ્યા છે, તો 10 રૂપિયા અરજીના, 10 રૂપિયા મંજૂરીના, 10 રૂપિયા હપ્તાના, ત્રણેયમાં 10-10 મગાવો। એટલે કે એ નક્કી કરશે કોણ? કંપની નક્કી કરશે। આપણે નક્કી નથી કરવાનું કે આપણે જે છે આ શેર પ્રીમિયમની રકમ કેવી રીતે મોકલવી। તો આ વસ્તુ ખાસ યાદ રાખવી, શેર પ્રીમિયમની રકમ કંપની અરજીમાં, મંજૂરીમાં અથવા તો હપ્તામાં અથવા તો ત્રણેયમાં ટુકડે ટુકડે મગાવી શકે છે। શેર પ્રીમિયમ કે જામીનગીરી પ્રીમિયમ, કંપનીએ જ્યારે શેર પ્રીમિયમથી બહાર પાડે ત્યારે પ્રીમિયમની મળેલી રકમ એક જુદા ખાતામાં જમા કરવામાં આવે છે। એટલે કે કંપનીને જેટલી રકમ પ્રીમિયમ દ્વારા મળે છે એ બધી જ રકમ એક જુદા ખાતામાં જમા કરવામાં આવે છે। કંપની ધારામાં થયેલા સુધારા મુજબ આ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવાશે। સિક્યોરિટીઝ પ્રીમિયમ જેને કહેવાય છે, આ જે કાંઈ કંપનીને પ્રીમિયમની રકમ મળે છે એ બધી રકમ ક્યાં ખાતે લઈ જાય છે? જામીનગીરી પ્રીમિયમ ખાતે। પહેલા આ રકમ શેર પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવતી હતી, પરંતુ જે કાંઈ ચેન્જીસ આવ્યા કંપની ધારાના, એ કંપની ધારા પ્રમાણે હવે એને શેર પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવતી નથી, પરંતુ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે? તો જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવે છે। જામીનગીરી પ્રીમિયમ અંગે ધ્યાનમાં રાખવાના મુદ્દા, કે આપણે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના, આપણે બુકની અંદર આ મુદ્દાઓ આપણે લખવાના છે કે જેના કારણે વિકલ્પ એક બે વાક્યમાં જ્યારે આ વસ્તુ આપણને પૂછવામાં આવે ત્યારે આપણને વાંધો ન આવે અને આપણે સંપૂર્ણપણે માર્ક્સ મેળવી શકીએ। તો સૌથી પહેલો મુદ્દો આવે છે કે શેર પ્રીમિયમની રકમ અરજી, મંજૂરી અને હપ્તા સમયે મંગાવી શકે છે, માટે કંપનીમાંથી એવું કોઈ પણ પ્રકારનું બાધ્ય નથી કે કંપનીએ પ્રીમિયમની રકમ અરજીમાં જ મંગાવવાની, મંજૂરીમાં જ મગાવવાની કે હપ્તામાં, કંપનીને મન પડે એમ। કારણ કે આ તો શું છે, મેં પહેલા જ કીધું મલાઈ છે ભાઈ, તો મલાઈ જે છે એ તો સારા દૂધની જ ઉતરે, તો એનો ભાવ પણ વધારે હોય। તો આ જે બધી વસ્તુઓ છે કે શેર પ્રીમિયમની રકમ અરજી, મંજૂરી કે હપ્તા ગમે ત્યારે મગાવે અથવા ત્રણેયની અંદર ટુકડા ટુકડા કરીને પણ મગાવી શકે, શેર હોલ્ડર તરીકે તમે એને ના પાડી શકતા કે સજેશન આપી શકતા નથી। કેટલું પ્રીમિયમ કંપનીએ નક્કી કરવું તે અંગે કોઈ કાયદાકીય નિયંત્રણ નથી। એટલે કે કંપની કેટલું પ્રીમિયમ મગાવશે, 10 રૂપિયાનો શેર છે ને 100 રૂપિયા પ્રીમિયમ મગાવે, તો તમે એમ કે 10 રૂપિયાના 100 રૂપિયા થોડા હોય, કાંઈ લૂંટવા બેઠા છો, આવું આપણે એને કહી શકતા નથી। તમને ઈચ્છા છે તો તમે એની અંદર પૈસા ભરો, નથી ઈચ્છા તો ન ભરો। શું કામ? કારણ કે કંપની જે છે બીજાની દ્રષ્ટિએ તમને હાઈ રિટર્ન ચૂકવતી હોય, એટલે કંપની જે છે એ ખુદ નક્કી કરે છે કે આ જે વસ્તુ શેર આપણે બહાર પાડ્યો છે એ શેર ઉપર આપણે કેટલું પ્રીમિયમ લેવાનું છે। એની અંદર કાયદાકીય રીતે કોઈ પણ પ્રકારે કોઈ પણ હસ્તક્ષેપ કરવામાં આવતો નથી કે કોઈ પણ નિયંત્રણ મૂકવામાં આવતું નથી કે તમે આટલા જ પ્રીમિયમ નક્કી કરો અથવા કોઈ આ કંપની છે, આ સેક્ટરની કંપની છે, એ આટલું જ પ્રીમિયમ લઈ શકે, એવું કોઈ પણ રીતે કાયદાકીય નિયંત્રણ નથી। શેર પર મળેલ પ્રીમિયમ એ મૂડી નફો છે, ઘણી વખતે વિકલ્પ અને એક બે વાક્યની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે શેર પર મળેલ પ્રીમિયમ અથવા તો જામીનગીરી પ્રીમિયમ એ શું છે? જામીનગીરી પ્રીમિયમ જે છે એ શું છે? તો મૂડી નફો છે, બરોબર? વિકલ્પ અને એક બે વાક્ય બંનેની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન કે શેર પર મળેલો પ્રીમિયમ એ શું છે? તો શેર પર મળેલ પ્રીમિયમ એ કંપની માટેનો મૂડી નફો છે। કંપની રોકડમાં ડિવિડન્ડ આપવા માટે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરી શકે નહીં। તો ખાસ યાદ રાખજો, તમે જામીનગીરી પ્રીમિયમ ભર્યું છે, બરોબર, વધારાના પૈસા આપ્યા છે, તો કંપની એ પૈસા કઈ ડિવિડન્ડ આપવા માટે ન વાપરી શકે। લીગલી રીતે જ્યારે એનું ખબર ક્યારે પડે આપણને? તો આપણને ખબર જ છે, હમણાં જોઈ ગયા આપણે કે કંપની જે કાંઈ જામીનગીરી પ્રીમિયમ છે એ ક્યાં જમા કરાવે છે? એક અલગ ખાતામાં જમા કરાવે છે। તો જ્યારે કંપની અલગ ખાતામાં જમા કરાવે કોઈ પણ પૈસા, તો એ પૈસાનો ઉપયોગ કરે ત્યારે હિસાબ આપવો પડતો હોય છે, ને એ હિસાબ જે છે જ્યારે એ પૈસા તમે કોઈ પણ ડિવિડન્ડ ચૂકવવામાં ઉપયોગ કરી શકતા નથી, એટલે કંપની રોકડમાં ડિવિડન્ડ આપવા માટે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરી શકે। જામીનગીરી પ્રીમિયમની બાકી કંપનીના પાકા સરવૈયામાં
જવાબદારી બાજુ અનામતો અને વધારોના શીર્ષક હેઠળ દર્શાવાય છે. આ પણ તમારે વિકલ્પ કે એક બે વાક્ય માટે ખૂબ આઈએમપી લીટી છે. જામીનગીરી પ્રીમિયમની બાકી કંપનીના પાકા સરવૈયામાં જવાબદારી બાજુ અનામત અને વધારો, રિપીટ કરું છું, અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવાય છે. કઈ રકમ? જામીનગીરી પ્રીમિયમની બાકી રકમ કઈ ક્યાં ખાતામાં આવે? તો પાકા સરવૈયામાં. કઈ બાજુ આવે? તો જવાબદારી બાજુ. ક્યાં શીર્ષક હેઠળ આવે? તો અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવાય છે. યાદ રાખવા જેવી બાબતો, આપણે જે કઈ ભણાયની અંદરથી, એક મેં કીધું કે આગળનો જે પોઈન્ટ આપણી પાસે હતો કે જામીનગીરી પ્રીમિયમ અંગે ધ્યાન રાખવાના મુદ્દા, અને યાદ રાખો જે છે એ બે આપણે આપણી ચોપડામાં લખવાનું છે કે જેના કારણે આપણને વિકલ્પ એક બે વાક્યનો માર્ક જે છે એ મળતો થઈ જાય. સૌથી પહેલી યાદ રાખવાની લાઈન છે કે જામીનગીરી પ્રીમિયમ એ મૂડી નફો છે. રિપીટ કરું છું, જામીનગીરી પ્રીમિયમ શું છે? મૂડી નફો છે. કંપની દ્વારા મંગાવવામાં આવેલું પ્રીમિયમ હંમેશા મૂડીની સાથે જમા થાય. ખાસ યાદ રાખજો, એમ કહેવાય કે આની મિત્રતા જે છે ને એ જબરજસ્ત છે. જ્યાં મૂડી જાય ને મૂડીની હારે જમા થાય, મૂડીની હારે ઉધાર થાય. એટલે કે પ્રીમિયમ જે રહ્યું એ મૂડીનું ખાસ મિત્ર છે. એક વસ્તુ ખાસ યાદ રાખવી કે મૂડીનું ખાસ મિત્ર કોણ? તો મૂડીનું ખાસ મિત્ર એટલે પ્રીમિયમ મૂડીની સાથે જ જમા થાય. આડુંડું ક્યાંય જતું નથી. જો મૂડી ઉધાર થાય તો પ્રીમિયમ અહીં શું થઈ જશે? ઉધાર થઈ જશે. આપણે આગળ જ્યારે જપ્તીની ગણતરીઓ આવતી હશે ત્યારે આપણે એના વિશે ફરીથી ચર્ચા કરશું. પણ અત્યારે યાદ રાખવા કે મંગાવેલું જે પ્રીમિયમ છે હરમેશા કોની સાથે જમા થાય? મૂડીની સાથે જ જમા થાય. અને કંપની તેના શેર પર વધુમાં વધુ કેટલા પ્રીમિયમથી બહાર પાડશે તેની કોઈ મર્યાદા નથી. ગમે એટલી પ્રીમિયમની રકમ કંપની મંગાવી શકે છે. તે કંપનીની સાખ અને તેની પ્રતિષ્ઠા પર આધાર રાખે છે કે કંપની કેટલા રૂપિયા પ્રીમિયમ મંગાવે. તો આશા રાખું કે આગળના વિડીયો આની અંદર અટેચ કરી નાખું છું. જો આપને જોવાના બાકી હોય તો જોઈ લેજો. અને આ બે મુદ્દા જે છે લખી અને આપણી સ્કૂલની એપ્લિકેશનની અંદર ફોટો પાડી અને અપલોડ કરી દેશો. ધન્યવાદ.